બિલકુલ રુઝાન શું કહેવા માંગશો આપ આ બાબતે શું પ્રતિક્રિયા આપશો? મારે કેવું છે કે કાલે ડીજીપી સાહેબ બી બોલ્યા ને, એ તો ઓબ્વિયસલી બેઝિક વાત છે કે તમે કઈ બી કરો પણ તમારાથી આવી રીતે લાઠી ઉઠારાય નહીં. બેરો પહેલો વાત હવે જેમ યજ્ઞેશભાઈએ કીધું આપણે એ લઈને ચાલીએ કે ગોમતીપુરમાં આ લોકોએ જે પથ્થરમારો કર્યો, જે અસામાજિક તત્વો કહો કે જે બી કહો, એ લોકોએ તો ઓબ્વિયસલી પોલીસો એની પર એક્શન લેવી જ જોઈએ અને એક્શન લેશે બી. કારણ કે મને હજી ખબર છે કે પેલું 22 તારીખે 23 તારીખે પેલું 5 વાગે ઢોલ વગાડવાકેલું બધા ખાડિયામાં જઈને બધું જલુસ કાઢ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગની આડી અવળી કરી દીધી હતી, ત્યારે પોલીસે એ લોકો પર શું કે આઈ થિંક એફઆઈઆર કે જે કમ્પ્લેન કરી છે. એટલે આ પોલીસનું કામ છે, આ પોલીસ નું કામ છે ને એ લોકોએ કરવું જ જોઈએ ને એ લોકો માટે એના માટે દંડો આપ્યો છે, એના માટે સત્તા આપી છે, કોઈ ડાઉટ નથી. પણ અત્યારે પોઈન્ટ એ છે કે જયારે લોકો લારી લઈને ને આવી એસેન્શિયલ ગુડમાં આવતું હતું, એટલું યાદ રાખજો. એવું નતું કે ભાઈ આ લોકો એમાં કઈક કપડાં વેચતા હતા, નહીં કપડાં નહોતા વેચતા, કારણ કે કપડાં એસેન્શિયલ ગુડમાં નથી હોતા. આ ખોરાક વેચતા હતા, અનાજ વેચતા હતા, વેજીટેબલ વેચતા હતા, એટલે એસેન્શિયલ ગુડમાં આવતું હતું. એટલે પરિપક્વ ક્લિયર હતો કે એસેન્શિયલ ગુડ ને અલાવ કરે. એટલે આ જે પર્ટિક્યુલરલી અત્યારે કાલે જે થયું એ તો મને કોઈને બી આઘાત લાગે કે આ પોલીસ વાળાને ભાઈ શું થઈ ગયું છે. કારણ કે અત્યાર સુધી પોલીસ વાળાઓએ બહુ સરાહનીય કામ કર્યું છે, કોઈ ડાઉટ નથી. હવે બીજો પોઈન્ટ કે આજે જયારે દંડાવાલી ના પાડી, જે બેને કીધું, મેં તો નથી વાંચ્યું પણ કીધું છે તો બહુ જ સરસ છે. કારણ કે તમને બીજા તમે બી જોયા છે વિડીયોઝ કે આગળ સી આઈ નો લોકો ભૂલ કરે છે અને ભયંકર ભૂલ કરે છે, એટલે તો ડ્રોન ચલાવી રહ્યા છે ને લોકોને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે. એ બધી સાચી વાત છે, પણ સામે હવે કઈ કઈ રીતે તમે સમજાઈ શકો? આપણે તો ગાંધી ચિંધ્ય માર્ગે બધા ચાલી રહ્યા છે, એટલે આરટીઓ બી ઉતારી રહ્યા છે. તમે એવા વિડીયો બી જોયા છે કે પેલો આવે એટલે પાછળ કે આઈ આપકા ઇન્તા, એવી રીતે ખપાચ લઈને શરમ આવે કે ભાઈ હવે તું શરમ કર, યા પેલા એ લોકો હેલ્મેટો પહેરીને કહે છે કે ભાઈ તમે મરવા બધા આવો છો. આવી રીત છે, ખાલી એક દંડાવાળી રીત નથી. કારણ કે દંડાવાળી શોર્ટ હતા આપવાની, પણ એ લોકોને આપવાની જે ગુના ગુનેગાર છે. હું તો કહું દંડા શું, બીજું બે આપો ગુનેગાર ને, અમે તો સાનમેથી કે સર ઠોકો. પણ આમાં ઠોકવાનો પોઈન્ટ નથી. અને જે તમે સાચી વાત કરી, લોકો ગાડા છે, લોકો સમજતા નથી ને એ લોકોના લીધે બીજા લોકો લાંબા થઈ રહ્યા છે, એના માટે આ દંડા છે. આ લોકો ગરીબ લોકો માટે, જેના માટે આપણે આટલા ફૂડ પેકેટો કરી રહ્યા છે, એ લોકો આપણને મદદ કરે છે, એ લોકો માટે નથી. બિલકુલ, આપણને જે લોકો મદદ કરી રહ્યા છે તેમની